हेलो स्टूडेंट्स, जय स्वामीनारायण। आज आईसीएम में चैप्टर नंबर 1 इंस्टॉलेशन ऑफ इलेक्ट्रिकल इक्विपमेंट में अपने जो टॉपिक्स विषय स्टडी करीशू एनु नाम छे लिस्ट ऑफ सेफ्टी प्रिकॉशंस टू बी टेकन वाइल अनलोडिंग हैवी लोड, राइट। तो इलेक्ट्रिकल इक्विपमेंट ने जारे अनलोड करवाना होय त्यारे अनलोड करती वखते बराबर कया कया सेफ्टी प्रिकॉशन्स राखवा जोईए एना विषेनी वात छे। तो फर्स्ट ऑफ ऑल छे के आपणे जे इक्विपमेंट ने ऊंचो करीए छे तो एनु सेफ वर्किंग लोड चेक करवो जरूरी छे। तो चेक सेफ वर्किंग लोड ऑफ इक्विपमेंट मीन्स जे इक्विपमेंट छे एनु वर्किंग लोड चेक करवो फर्स्ट ऑफ ऑल जरूरी छे। देन जे इक्विपमेंट छे ए इक्विपमेंट माथी फर्स्ट ऑफ ऑल आपणे पुट ऑन करती वखते लिफ्ट करती वखते कई बाजूथी फर्स्ट ऑफ ऑल आपणे लिफ्ट करीशुं ते डिसाइड करवानुं होय छे। तो टू चूज ध डायरेक्शन फॉर लिफ्टिंग द इक्विपमेंट मतलब कई बाजू थी आपणे एने लिफ्ट करी शकीशुं इजीली के जेथी लोड पण ना पड़े अने व्यवस्थित रीते एने आपणे लिफ्ट करी शकीए। देन हवे आपणे लास्ट प्रीवियस विडियोजमां जोयुं हतुं के डिफरंट टाइप्स ऑफ जे लोडिंग अने अनलोडिंग करवा माटे जे डिवाइसीस यूज थाय छे बराबर। तो ऑलमोस्ट बधी डिवाइसीसमां आपणे जोयुं हतुं के हुक यूज थाय छे। सेना माटे होय छे के ज्यां चेन रोप कोई पण वस्तुने એમાંથી પસાર કરીને આપણે વેટ ઇક્વિપમેન્ટને શું કરી શકીએ લિફ્ટ કરી શકીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ કે આપણું જે ઇક્વિપમેન્ટ છે એ બરાબર હુકમાં ફિટ થયું છે કે નહીં એ ચેક કરવાનું હોય છે। તો ચેક ઇક્વિપમેન્ટ સેટ પ્રોપરલી ઇન હુક, રાઈટ, એ પ્રોપરલી સેટ થયું છે કે નહીં। ધેન સ્લિંગ્સ, આપણે લાસ્ટમાં જોયું હતું કે સ્લિંગ્સ એક એવું ડિવાઇસ છે જેને આપણે યુઝ કરીએ છીએ સેના માટે બધી બાજુથી એ શું કરે છે હુકમાં આપણે જે રોપ ભરાઈએ છીએ તો સ્લિંગ્સથી શું થાય એ ઇક્વિપમેન્ટને ઇક્વલી રોપ ઇક્વલી ડિવાઈડ કરીને લિફ્ટિંગ કરે છે એના વર્કિંગ લોડને। તો સ્લિંગ્સની લેન્થ ચેક કરવી બહુ જરૂરી છે કે કેટલી લંબાઈ સુધી એ કામ કરી શકે। તો ચેક ધ લેન્થ ઓફ સ્લિંગ્સ ધેન આપણે કોઈ બી કામ શરૂ કરતા પહેલાં જે લેબર્સ કામ કરી રહ્યા છે કે જે સુપરવાઇઝર છે એ બધા સુપરવાઇઝરોને એક જગ્યાએ બોલાવીને જે રૂલ્સ રેગ્યુલેશન્સ ધેન સમ ગીવ ઇન્સ્ટ્રક્શન્સ આપવી જરૂરી હોય છે કે ભાઈ કામ કરતી વખતે આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે। તો જે સુપરવાઇઝર અને લેબર્સને જે સૂચનાઓ આપણે આપવાની છે તો એ વસ્તુનું આપણે ધ્યાન રાખીને દરેક લેબર્સને જરૂરી સૂચનાઓ આપી દેવી જોઈએ આપણે કામ શરૂ કરીએ તે પહેલાં। તો ટુ સ્ટાર્ટ ધ વર્ક બિફોર ગીવ ઇન્સ્ટ્રક્શન્સ
टू लेबर एंड सुपरवाइजर. ओके હવે જે સાઇટ ઉપર જે પ્લેસ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ તો એ પ્લેસ ઉપર કામ થઈ રહ્યું છે ત્યારે ઘણી વખત આપણે જોઈએ છીએ કે સાઇન બોર્ડ લગાવીએ છીએ ડેન્જરસ યા તો કોઈ માણસને ઊભો રાખીએ છીએ કે ભાઈ સ્ટે અવે કે અહીંયા કામ ચાલી રહ્યું છે ઉપરથી કોઈ બી લોડ નીચે તમારી ઉપર આવી શકે છે તો આપણે એટલો ભાગ કવરઅપ કરવાનો હોય છે ક્લીનઅપ કરવાનો હોય છે કે જેથી ત્યાં અચાનક કોઈ વ્યક્તિ એ પ્લેસ ઉપર આવે નહીં જેને ખ્યાલ ના હોય કે અહીંયા લોડિંગ અને અનલોડિંગનું કામ થઈ રહ્યું છે. તો એક્સિડન્ટલી આપણે એ વસ્તુને સેવ બચાવવા માટે એને એક કવરઅપ કરીને ત્યાંથી કોઈ વ્યક્તિ પસાર ના થાય એટલો સાઇટવાળો ભાગ કવરઅપ કરવાનો છે. તો ટુ કવર અપ ધ સાઇટ વર્ક અથવા પ્લેસ where our work is going on. To save the people and labor also. બરાબર. એક્સિડન્ટલી કોઈ હજાનહાનિ ના થાય એના માટે આપણે આ વસ્તુ કરીએ છીએ. હવે એના પછી આવે છે પ્રોપરલી આપણે ઇક્વિપમેન્ટને લગાયા પછી ચેક કરવાનું હોય છે કે જ્યારે આપણે લિફ્ટિંગ કરીશું તો એ લિફ્ટિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએ ઇક્વિપમેન્ટ છે એ સ્પેસમાં ફસાઈ તો જશે કે નહીં એને વિશેનું ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણે કોઈ સ્ટેર કેસ તરફથી લઈ જઈએ છીએ આ તો કોઈ જગ્યાએ ગોડાઉનમાં કેવી રીતે ઇનબિલ્ટ કરીએ છીએ તો એનો જે સ્પેસ એરિયા છે એ ઇનફ છે કે નહીં ઇક્વિપમેન્ટ માટે એ જોવું જરૂરી છે. ઘણીવાર એક વખત ઇક્વિપમેન્ટ અંદર ઘૂસી જાય પણ એને મૂવ કરવાનું હોય એને ફેરવવાનું હોય તો ઓછી સ્પેસના લીધે એવું થાય કે એનું પછી મૂવમેન્ટ ના થઈ શકે. તો એવી જગ્યાએ કોઈ ઇક્વિપમેન્ટ ફસાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું હોય છે. સો check the place for proper adjustment of equipment. બરાબર. ઇક્વિપમેન્ટ માટે પ્રોપરલી એડજસ્ટમેન્ટ કરવું જરૂરી છે. ધેન જે કામ કરી રહ્યા છે લેબર્સ છે કે સુપરવાઇઝર છે તો એ બધાનું શું છે સ્પિરિટ વધારવાની જરૂર છે. એ લોકોને એક જુસ્સો આપવાની જરૂર છે. તો કેમ કે એ લોકો એક રીતે ટીમ સ્પિરિટમાં કામ કરી શકે. તો ટુ એન્કરેજ ધ લેબર એન્ડ અધર વર્કર્સ ડ્યુરિંગ ધેર વર્ક. જ્યારે એ લોકો કામ કરતા હોય એ દરમિયાન એમનો એક જુસ્સો વધારવો જરૂરી છે કે જેનાથી કામ સારું થઈ શકે. એમની સ્પિરિટ લેવલ વધારવાનું જરૂરી છે. એની ઉપર એંગ્રેસિવ થઈએ યા તો એમને ડિમોરલાઇઝ કરીએ તો આપણે જેવું વ્યવસ્થિત કામ જોઈએ એ રીતનું કામ મળી શકે નહીં. ધેન જે ઇક્વિપમેન્ટ છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે આપણે એને જે જગ્યાએ ઉતારવાનું છે તો એના માટેનું જે પ્લેટફોર્મ છે એ ચેક કરવું જરૂરી છે. એને જ્યાં મૂકવાનું છે એ પ્લેટફોર્મ ચેક કરવું જરૂરી છે. તો ટુ ચેક ધ પ્લેટફોર્મ where equipment install
देन इक्विपमेंट पछड़ाय नहीं, बराबर, कारण के ऊपर थी या तो कोई भी जगह थी आपणे इक्विपमेंट ने लिफ्ट करता हो पछी एने प्लेस करता हो तो ज्यारे एने नीचे आपणे उतारी रहा छे तो ए दरमियान ए अथड़ाय नहीं पछड़ाय नहीं ए वस्तुनु खास ध्यान राखवू जोईए। सो ब्रेक ना थई जाय एना माटेनो छे, कारण के एना लीधे घणा अंदरना एसेसरीज या तो बहारनी बॉडी डेमेज थई शके छे एना माटे, तो ए ब्रेक ना थई जाय एनु ध्यान राखवू जरूरी छे। હવે જ્યારે ઇક્વિપમેન્ટ વધારે મોટા હોય છે ત્યારે આપણે લાસ્ટ ટાઈમ જે જોયું કે વિન્ચીસ છે, રોલર છે, એવા ડિવાઇસીસનો ઉપયોગ કરી અને આપણે પ્રોપરલી ઇક્વિપમેન્ટને ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ શિફ્ટ કરવું જોઈએ, રાઈટ। હવે આ જે હતું એ હતું કે સેફ્ટી પ્રિકોશન્સ જે આપણે લેવાના છે, બરાબર, જ્યારે આપણે હેવી ઇક્વિપમેન્ટને અનલોડિંગ કરીએ છીએ ત્યારની વાત છે। તો જીટીયુની એક્ઝામ્સ માટે આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। ટોટલ 10 to 12 પોઈન્ટ્સ જે છે તમારે મેન્શન્સ કરવાના રહેશે કે કઈ કઈ વસ્તુઓને આપણે અનલોડિંગ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે। હવે અનધર પોઈન્ટ છે ઇન્સ્પેક્શન ઓન અરાઇવલ ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ બિફોર ઇન્સ્ટોલેશન। ઇન્સ્પેક્શન ઓન અરાઇવલ ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ બિફોર ઇન્સ્ટોલેશન। જ્યારે ઇક્વિપમેન્ટ અરાઇવલ થાય છે આપણી પાસે આવે છે ત્યારે અને એને બિફોર ઇન્સ્ટોલેશન કરવા માટે એ બિફોર એનું ઇન્સ્ટોલેશન કરતા પહેલા એના ઇન્સ્પેક્શનની વાત છે, એનું ચેકિંગ કરવું જરૂરી છે। હવે ઇક્વિપમેન્ટ અનલોડિંગ થઈ ગયા પછી તેનું ફિઝિકલ ઇન્સ્પેક્શન્સ તો ફર્સ્ટ ઓફ ઓલ જરૂરી પડે છે, રાઈટ। તો ઇક્વિપમેન્ટ અનલોડિંગ થયા પછી સ્મોલ ફિઝિકલી ઇન્સ્પેક્શન શું થાય છે, જરૂરી પડે છે, રિક્વાયર, રાઈટ। હવે પછી જે ઇન્સ્પેક્શન્સ કરી લીધું આપણે સ્મોલ ફિઝિકલી જે ઇન્સ્પેક્શન્સ કરી લઈએ છીએ, હવે એ જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટને મોઇસ્ચરવાળી જગ્યા અથવા મોન્સૂનની જો સિઝન્સ ચાલે છે તો એને ખુલ્લી સ્પેસમાં મૂકી શકાય નહીં। સો ડુ નોટ પુટ ઇક્વિપમેન્ટ ઇન મોઇસ્ચર પ્લેસ એન્ડ ઇન મોન્સૂન સિઝન પેક પ્રોપરલી, બરાબર, પ્રોપરલી પેક હોવું જોઈએ, ખુલ્લું રાખવું જોઈએ નહીં, બરાબર। નાવ હવે એ જે ઇન્સ્પેક્શન્સ આપણે કરીએ છીએ તો એ ઇન્સ્પેક્શન્સ અને એને બિફોર ઇન્સ્ટોલેશન્સ કરીએ, જો આપણે બિફોર ઇન્સ્ટોલેશન્સ જોઈએ ઇક્વિપમેન્ટનું નથી કરવાનું તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પોઈન્ટ્સ આવે છે કે સ્ટોરેજ, ફર્સ્ટ ઓફ ઓલ આપણું શું ડ્યુટી આવે છે કે સ્ટોરેજ કરવાની, તો એ ઇક્વિપમેન્ટને સ્ટોરેજ કરવાની જરૂર પડે છે। તો ફર્સ્ટ ઓફ ઓલ તો સ્ટોરેજ દરમિયાન શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, તો
સ્ટોરેજ કરતી વખતે એને એવી રીતે ઇન્સ્ટોલ કરવાનું કે એની ઉપર કોઈ ડસ્ટ, સ્મોક, મોઇસ્ચર ચડે નહીં, એ રીતે એને પ્રોપર પ્લેસ ઉપર સ્ટોર કરવું જરૂરી છે. ધેન એવી જગ્યાએ સ્ટોર કરવાનું હોય છે કે ક્યાંય કોઈની વધારે પડતી અવર જવર ના રહેતી હોવી જોઈએ, તો એવી જગ્યાએ એને સ્ટોર કરવાનું રહે છે. હવે સ્ટોરેજ કર્યા પછી એને ઇન્સ્ટોલેશન્સ કરતી પહેલાં જે વસ્તુ આવે છે એ છે ફાઉન્ડેશન, રાઈટ? તો ફાઉન્ડેશન સેકન્ડ પોઈન્ટ છે. ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટોરેજ, બરાબર? આપણે ઇક્વિપમેન્ટ આપણે પાસે આવી ગયું, આપણે ઓર્ડર આપ્યો, લોડિંગ થઈ ગયું, અનલોડિંગ બી થઈ ગયું આપણે પ્લેસ ઉપર. ધેન હવે એને આપણે ઇન્સ્ટોલ નથી કરવું, અત્યારે યુઝ નથી કરવાનું, એને આપણે સ્પેરમાં રાખ્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટોરેજની વાત આવી, તો સ્ટોરેજ પછી આવે છે હવે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એના માટે આવે છે કે જ્યાં આપણે ઇક્વિપમેન્ટને ઇન્સ્ટોલ કરવાનું છે એવી જગ્યા માટે ફાઉન્ડેશનનો ઉપયોગ થાય છે. તો ફાઉન્ડેશન્સ દરમિયાન અમુક ફેક્ટર્સ એવા છે કે આપણે કન્સિડર કરવા જરૂરી છે. સો નાઉ ધ ફેક્ટર્સ ટુ બી કન્સિડરેડ while preparing foundation of machine. બરાબર? એમાં સૌથી પહેલું ફેક્ટર્સ જે છે એ ફેક્ટર્સ એ છે કે વી હેવ ટુ થિંક અબાઉટ ધ મશીન ઇઝ સ્ટેટિક મશીન્સ ઓર રોટેટિંગ મશીન. તો મશીન એ સ્ટેટિક છે કે રોટેટિંગ છે એ ખાસ જોવાનું છે. ધેન સેકન્ડ છે રોટેટિંગ. ફાઉન્ડેશન તૈયાર કરતા પહેલા આપણે મશીન સ્ટેટિક છે કે રોટેટિંગ છે એનું ધ્યાન રાખવાનું છે. હવે સ્ટેટિક મશીન્સ એટલે કે એવા મશીન્સ કે એ એક જગ્યાએ સ્થિર હોય અને એની અંદરના જે કોઈ પણ પાર્ટ્સ છે એ ફરતા ના હોય, ધેટ ઇઝ ધ સ્ટેટિક મશીન. યા તો એને આપણે સ્થાયી યંત્રો કહીએ છીએ કે જેમાં આપણે કહી શકીએ કે ટ્રાન્સફોર્મર છે, સર્કિટ બ્રેકર, ધેટ ઇઝ ધે ડુ નોટ હેવ એ રોટેટિંગ પાર્ટ્સ. તો સ્ટેટિક મશીન્સમાં આવશે ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, કે આ મશીન એવા છે કે એની પાસે ડુ નોટ હેવ એ રોટેટિંગ પાર્ટ્સ, સ્થિર પાર્ટ્સ હોય છે, એની અંદરના કોઈ પણ ભાગ એવી રીતે ફરતા નથી. ધેન રોટેટિંગ મશીન માં આવશે મોટર, જનરેટર, રાઈટ? હવે આ જે મશીન્સ છે એની અંદર રોટેટિંગ પાર્ટ્સ હોય છે, રાઈટ? રોટેટિંગ પાર્ટ્સ હોવાના લીધે ધે વાઇબ્રેટ, શું એ વાઇબ્રેશન્સ ક્રિએટ કરે છે, રાઈટ? હવે એ વાઇબ્રેશન્સ ક્રિએટ કરવાના લીધે શું થાય છે કે જે ફાઉન્ડેશન્સ આપણે ક્રિએટ કરીએ છીએ તો એ ફાઉન્ડેશન ઉપર એ વાઇબ્રેશનની ઇફેક્ટ થતી હોય છે. તો જ્યારે આપણે ફાઉન્ડેશન્સ બનાવતા હોય છે ત્યારે રોટેટિંગ મશીન્સમાં જે મોટર, જનરેટર, જે બી રોટેટિંગ મશીન્સ છે એની વાઇબ્રેશન્સ, એની સ્પીડ, બરાબર, એ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ફાઉન્ડેશન્સને બનાવવાનું હોય છે. હવે એ માટે અલગ અલગ પોઈન્ટ્સ છે કે ફાઉન્ડેશન્સ બનાવતી વખતે આપણે મશીન્સની હાઈટ જોવાની હોય છે, ધેન એનું વેઇટ, એને મેન્ટેનન્સમાં આપણે કઈ રીતે ઇઝીલી કરી શકીશું, એ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. તો ફાઉન્ડેશન્સમાં જે બે મેઇન ફેક્ટર્સ છે કે એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ ચેક કરવું, ફાઉન્ડેશન્સ બનાવતી વખતે ચેક કરવું જરૂરી છે કે મશીન ઇઝ સ્ટેટિક ઓર
रोटेटिंग जो स्टेटिक मशीन से तो दे डू नॉट हैव अ रोटेटिंग पार्ट अने रोटेटिंग पार्ट्स ना होवाना लीधे दे डू नॉट क्रिएट टू मच वाइब्रेशन्स जयरे रोटेटिंग मशीन्स में पार्ट्स रोटेट थत हो तो एक ध्रुजारी उत्पन्न करे वाइब्रेशन नी इफेक्ट फाउंडेशन उपर थती हो तो फाउंडेशन्स बनावती वखते मशीन्स ने टाइप समझीने आपणे फाउंडेशन्स क्रिएट करवानुं होय छे तो फाउंडे ए वस्तु माटे कया कया बीजा फेक्टर्स जरूरी छे ए आपणे नेक्स्ट विडियो में जोईशुं थैंक यू स्टूडेंट्स